હેલો, કેમ છો મિત્રો? મજામાં હશો? હું મુરલીધર સ્કૂલ વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇંગ્લિશના લેક્ચરમાં ગ્રામરનો ફર્સ્ટ ટોપિક એટલે કે નાઉન વિશે માહિતી મેળવશું. નાઉન, વોટ ઇઝ નાઉન? નાઉન શું છે? અ નાઉન ઇઝ નેમ ઓફ પર્સન, પ્લેસ, એનિમલ, થિંગ, ક્વોલિટી ઓર એની ફિલિંગ ઓર એક્સપ્રેશન. નાઉન છે કોના માટે વપરાય છે? તો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જગ્યા, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ તમારી ફિલિંગને દર્શાવવા માટે નાઉનનો યુઝ થાય છે. ધેર આર ફાઇવ ટાઈપ ઓફ નાઉન. નાઉનના મુખ્યત્વે પાંચ પ્રકાર છે. તો આપણે આ પાંચે પ્રકારો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. ટાઈપ્સ ઓફ નાઉન, નાઉનના પ્રકારો. ફર્સ્ટ કોમન નાઉન, સેકન્ડ પ્રોપર નાઉન, થર્ડ કલેક્ટિવ નાઉન, ફોર્થ મટીરિયલ નાઉન એન્ડ લાસ્ટ ફિફ્થ એબસ્ટ્રેક્ટ નાઉન. ફર્સ્ટ કોમન નાઉન. વોટ ઇઝ કોમન નાઉન? કોમન નાઉન છે એ શું છે? કોના માટે વપરાય છે? તો કે કોમન નાઉન ઇઝ યુઝ ટુ શો ધ નેમ ઓફ પર્સન, એનિમલ્સ, પ્લેસ ઓર થિંગ્સ ધેટ રિપ્રેઝેન્ટ ધ એન્ટાયર ક્લાસ ઓફ ઇટ્સ કાઇન્ડ. કોમન નાઉન છે એ કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ પ્રાણી માટે, કોઈ પણ જગ્યા દર્શાવવા માટે કોમન નાઉનનો યુઝ કરી શકાય છે. પરંતુ કોમન નાઉનમાં કોઈ પણ ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ જગ્યા કે ચોક્કસ પ્રાણી હોતું નથી. એક્ઝામ્પલ તરીકે બોય. બોય મીન્સ છોકરો, પણ કયો છોકરો છે એ દર્શાવતું નથી. એ જ રીતે ગર્લ એન્ડ એનિમલ. સેકન્ડ પ્રોપર નાઉન. પ્રોપર નાઉન ઇઝ યુઝ ટુ શો ધ પર્ટિક્યુલર નેમ ઓફ કોમન નાઉન. આપણે આગળના કોમન નાઉનમાં જોયું કે ગર્લ, પણ એ કઈ ગર્લ છે, કોઈ ચોક્કસ ગર્લ છે એને દર્શાવવા માટે આપણે પ્રોપર નાઉનનો યુઝ કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે ગર્લમાં પાયલ. આપણે પાયલને દર્શાવવા માટે પ્રોપર નાઉનનો યુઝ કરી શકીએ. એવી જ રીતે બોય, હિત. આપણે હિતને દર્શાવવા માટે પણ પ્રોપર નાઉનનો યુઝ કરી શકીએ. એનિમલ, કાઉ. આપણે કાઉ મીન્સ ગાય એને દર્શાવવા માટે આપણે પ્રોપર નાઉનનો યુઝ કરી શકીએ. થર્ડ કલેક્ટિવ નાઉન. વોટ ઇઝ કલેક્ટિવ નાઉન? કલેક્ટિવ નાઉન ઇઝ યુઝ ટુ ધ નેમ ઓફ અ ગ્રુપ ઓફ પીપલ, એનિમલ ઓર થિંગ્સ. કલેક્ટિવ નાઉન છે એ શું છે? કોને દર્શાવવા માટેનો યુઝ થાય છે? તો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ થિંગ્સના સમૂહને દર્શાવવા માટે કલેક્ટિવ નાઉનનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો શો ધ કલેક્શન ઓફ થિંગ્સ. તે વિચારોનો સમૂહ છે. એક્ઝામ્પલ તરીકે અ ટીમ ઓફ પ્લેયર્સ. ખેલૈયાઓની એક ટીમ, ખેલૈયાનો સમૂહ. સેકન્ડ એક્ઝામ્પલ અ ગ્રુપ ઓફ પીપલ, લોકોનો સમૂહ. તો કોઈ પણ ચોક્કસ વ્યક્તિનો કે પ્રાણીનો સમૂહ દર્શાવવા માટે આપણે કલેક્ટિવ નાઉનનો ઉપયોગ કરી શકીએ. મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન ઇઝ યુઝ ટુ શો ધ મટીરિયલ ઓર થિંગ્સ વિચ વી ગેટ ફ્રોમ નેચર. મટીરિયલ નાઉન શું છે? કોના માટે આપણે મટીરિયલ નાઉનનો યુઝ કરી શકીએ? તો કે મટીરિયલ છે કોઈ પણ વસ્તુ, કોઈ પણ મટીરિયલ જે આપણને કુદરતી કે કૃત્રિમ રીતે મળે છે, તો એવી વસ્તુને દર્શાવવા માટે આપણે મટીરિયલ નાઉનનો યુઝ કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે સોલ્ટ, મીઠું. સુગર, ખાંડ. આયર્ન, લોખંડ. પેપર, પેપર અથવા પસ્તી. આ બધી વસ્તુને દર્શાવવા માટે આપણે મટીરિયલ નાઉનનો યુઝ કરી શકીએ. ઇન શોર્ટ, કોઈ પણ મટીરિયલને દર્શાવવા માટે આપણે મટીરિયલ નાઉનનો ઉપયોગ કરી શકીએ. એબસ્ટ્રેક્ટ નાઉન. એબસ્ટ્રેક્ટ નાઉન ઇઝ યુઝ ટુ શો ધ નેમ ઓફ ફિલિંગ, આઈડિયા ઓર થોટ અબાઉટ કાન્ટ બી ટચ. એબસ્ટ્રેક્ટ નાઉન શું છે? કોના માટે વાપરી શકીએ? તો કે એબસ્ટ્રેક્ટ નાઉન એવી વસ્તુ માટે વાપરી શકીએ, આપણી ઈચ્છાઓ છે, આપણા વિચારો છે એને દર્શાવવા માટે આપણે એબસ્ટ્રેક્ટ નાઉનનો ઉપયોગ કરી શકીએ. જે આ વિચારો, આપણી ઈચ્છાઓ જે છે જેને આપણે અડી શકતા નથી, પરંતુ એને બધા દર્શાવવા માટે એબસ્ટ્રેક્ટ નાઉનનો ઉપયોગ કરી શકીએ.
लाइक होनेस्टी तमारी प्रमाणिकता, क्लेवरनेस तमारी होशियारी, एंगर तमारो गुस्सो, आ बधी ज वस्तु माटे के जेने तमे अड़ी नथी शकता परंतु तमे एने फील करी शको छो, तो एवी बधी वस्तु ने दर्शावा माटे तमे एब्स्ट्रेक्ट नाउन नो उपयोग करी शको। बाळको अहीं आपणा नाउन ना प्रकार पूरा थाय छे। आशा छे के तमने बधाने आ नाउन ना प्रकारो याद रही। हेलो, केम छो मित्रो, मजामां तमे बधा? हुं फरी एक वार तमारी समक्ष इंग्लिश नो ग्रामर नो टॉपिक आर्टिकल्स समझावा माटे आवी छुं। आर्टिकल्स नो टॉपिक समझता पहला तमे बधाए नाउन नी पीपीटी तो जोई लीधी हशे, खरुं ने? तो हवे आपणे आर्टिकल्स विशे समझीए। वोट आर आर्टिकल्स? आर्टिकल्स छे ई शुं छे? आर्टिकल्स क्यारे वापरवामां आवे छे? जोईए। वर्ड यूज बिफोर एंड मॉडिफाइड नाउन, फंक्शन एक्स एडजेक्टिव, स्पेसिफिक और जनरल। हवे आर्टिकल छे ई क्यारे वापरवामां आवे, कई जग्याए वापरवामां आवे? तो के आर्टिकल्स छे ते शब्दनी पहेला वापरवामां आवशे अने कोई पण नाउन एटले के नाम ने मॉडिफाई करवा माटे आर्टिकल नो यूज करवामां आवशे, जे स्पेसिफिक पण होई शके अने जनरल पण होई शके। टोटल त्रण आर्टिकल छे, क्या क्या? तो के ए, एन एंड ध। આ ત્રણેય આર્ટિકલ કઈ જગ્યાએ કોની સાથે વાપરશું તે જોવા માટે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ। ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ, ડિફાઇન્ડ આર્ટિકલ એન્ડ ઇનડિફાઇન્ડ આર્ટિકલ। ડિફાઇન્ડ આર્ટિકલ છે એ કોની સાથે વાપરવામાં આવે, તો કે કોઈ પણ યુનિક વસ્તુ અથવા કોઈ પણ સ્પેસિફિક વસ્તુ હોય તો તેના માટે આપણે ડિફાઇન્ડ આર્ટિકલ વાપરવામાં આવશે। જોઈએ એક્ઝામ્પલ તરીકે, ઉપર તમને પાંચ સફરજનનું એક ગ્રુપ આપેલું છે। આ પાંચ સફરજનના ગ્રુપમાંથી હું પહેલી પોઝિશન ઉપર રહેલું એટલે કે ફર્સ્ટ એપલ જ મારે ખાવું હોય તો આ ફર્સ્ટ એપલ જે સર્કલ કરેલું છે ઈ એપલને દર્શાવવા માટે મારે ધનો યુઝ કરવો પડશે। શું કામ એને? તો કે ઈ સફરજનના ગ્રુપમાંથી કોઈ એક સ્પેસિફિક એપલ છે। I want to eat the apple which is at first position from the group of apple. હું સફરજનના ગ્રુપમાં રહેલું પહેલું જ સફરજન ખાઈશ, તો તેને દર્શાવવા માટે મારે આર્ટિકલ ધ નો યુઝ કરવો પડશે। ઇનડિફાઇન્ડ આર્ટિકલ એ અથવા એન। હવે આ પાંચ સફરજનના ગ્રુપમાંથી હું કોઈ પણ સફરજન ખાઈશ, એવું જરૂરી નથી કે હું પહેલું પણ સફરજન ખાઉં અથવા છેલ્લું પણ ખાઉં, કોઈ પણ ખાઈશ। તો આ જનરલ સિચ્યુએશનમાં હું આર્ટિકલ એ અથવા એન નો ઉપયોગ કરી શકું। એક્ઝામ્પલ જોઈએ તો આઈ વોન્ટ ટુ ઈટ એન એપલ ફ્રોમ ધ ગ્રુપ ઓફ એપલ, હું ગ્રુપ ઓફ એપલ એટલે કે સફરજનના ગ્રુપમાં રહેલું કોઈ પણ સફરજન ખાઈશ। હવે એક વાત જોઈ તમે મિત્રો, અહીંયા મેં એપલ સાથે એન જ સુકામન યુઝ કર્યું, એ સુકામન યુઝ ના કર્યો, તો કઈ જગ્યાએ એ યુઝ કરશું ને કઈ જગ્યાએ એન યુઝ કરશું તે સમજવા માટે આપણે નેક્સ્ટ સ્લાઇડ સમજીએ। વેન ટુ યુઝ એ ઓર એન, ક્યારે એ વાપરશું ક્યારે એન વાપરશું, તો જોઈએ એબીસીડી ના ટોટલ 26 લેટર્સ છે એટલે કે 26 લેટર છે, જેમાંથી 5 વોવેલ્સ છે, એ ઈ આઈ ઓ યુ એટલે કે 5 વોવેલ્સ મીન્સ સ્વર છે, 5 સ્વર છે જેની સાથે આપણે એન નો ઉપયોગ કરશું, જ્યારે બાકી રહેલા 21 લેટર છે એ કોન્સોનન્ટ્સ છે એટલે કે વ્યંજન છે જેની સાથે આપણે એ નો યુઝ કરીશું। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એન એન્ટ, કીડી, એન્ટ એટલે કીડી, જેનો સ્પેલિંગ એ થી સ્ટાર્ટ થાય છે અને જેનો સાઉન્ડ એટલે કે અવાજ પણ અ થી સ્ટાર્ટ થાય છે, તો આપણે ત્યાં આર્ટિકલ તરીકે એન નો યુઝ કરશું। એન એનિમી, સેમ એનિમી એટલે કે દુશ્મન, જેનો સ્પેલિંગ પણ ઈ થી સ્ટાર્ટ થાય છે અને જેનો સાઉન્ડ મીન્સ અવાજ પણ અ થી સ્ટાર્ટ થાય છે, તો એનિમી માટે પણ આપણે એન આર્ટિકલ નો યુઝ કરીશું। તેવી જ રીતે એન આઈસ્ક્રીમ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા। હવે એક જોઈએ એન અવર, હવે અવર માં જોઈએ તો જેનો સ્પેલિંગ વોવેલ્સ એટલે કે સ્વર થી ચાલુ થતો નથી પરંતુ તેનો અવાજ અ થી સ્ટાર્ટ થાય છે એટલે કે
स्वर थी स्टार्ट थाय छे, तो आपणे તેની સાથે પણ એન આર્ટિકલ નો જ યુઝ કરીશું. હવે એ જ રીતે કોન્સોનન્ટ માં જોઈએ તો અ બોય, બોય મીન્સ છોકરો, જેનો સ્પેલિંગ બી થી સ્ટાર્ટ એટલે કે કોન્સોનન્ટ થી સ્ટાર્ટ થાય છે, તો તેની સાથે આપણે આર્ટિકલ એ નો યુઝ કરશું. અ વુમન, અ હોર્સ, અ બુક, અ યુરોપિયન. હવે આ જોયું તમે યુરોપિયન. હવે સ્પેલિંગ છે એટલે કે વોવેલ સ્વર થી સ્ટાર્ટ થાય છે, પણ જેનો ઉચ્ચાર, જેનો અવાજ છે તે સ્વર થી ચાલુ થતો નથી. ય યુરોપિયન, ય છે એ સ્વર નથી, તે વ્યંજન છે, તો આપણે તેની સાથે આર્ટિકલ એ નો જ ઉપયોગ કરી શકશું. તેવી જ રીતે અ યુનિવર્સિટી, યુનિવર્સિટી જેનો સ્પેલિંગ સ્ટાર્ટ વોવેલ સ્વર થી થાય છે, પણ એનો ઉચ્ચાર, જેનો અવાજ તે સ્વર થી ચાલુ થતો નથી, તો તેની સાથે આપણે એનો યુઝ કરીશું. અ વન રૂપી નોટ, વન ઓ જેનો વોવેલ્સ છે પણ તેનો અવાજમાં વોવેલ્સ છે એટલે કે સ્વર આવતો નથી, તો તેની સાથે પણ આપણે એનો જ ઉપયોગ કરી શકશું. ચલો મિત્ર, તો હવે આપણે થોડીક એક્સરસાઇઝ જોઈ લઈએ. ફર્સ્ટ, મનોજ ઈટ બ્લેન્ક ઓરેન્જ. હવે ઓરેન્જ ની આગળ આર્ટિકલ કયો આવશે? ઓરેન્જ, જે સ્ટાર્ટિંગ ઓ થી થાય છે એટલે કે સ્વર વોવેલ્સ થી થાય છે, તો તેની સાથે આર્ટિકલ એન આવશે. સેકન્ડ, બ્લેન્ક ગંગા ઇઝ ધ હોલી રિવર. ગંગા નદી છે તે પવિત્ર નદી છે. આ ગંગા નદી સ્પેસિફિક રિવર છે જેનું નામ આપેલું છે, તો આ સ્પેસિફિક રિવર માટે આપણે આર્ટિકલ ડિફરન્ટ આર્ટિકલ નો ઉપયોગ કરવો પડશે એટલે કે ધ નો ઉપયોગ કરવો પડશે, તો ધ ગંગા ઇઝ અ હોલી રિવર. થર્ડ, આઈ લાઈક બ્લેન્ક મેંગો. મેંગો જે એમ થી સ્ટાર્ટ એટલે કે વ્યંજન કોન્સોનન્ટ થી સ્ટાર્ટ થાય છે, તો તેની સાથે આપણે આર્ટિકલ એ નો યુઝ કરીશું. આઈ લાઈક અ મેંગો. નેક્સ્ટ, રાજ ઇઝ બ્લેન્ક હોનેસ્ટ પર્સન. રાજ છે ઈ હોનેસ્ટ પર્સન એટલે કે પ્રમાણિક વ્યક્તિ છે. હવે હોનેસ્ટ જેનો સ્પેલિંગ સ્ટાર્ટ એચ એટલે કે વ્યંજન થી થાય છે, પણ જેનો ઉચ્ચાર, જેનો અવાજ છે તે અ હોનેસ્ટ અ થી સ્ટાર્ટ થાય છે, તો હવે આપણે હોનેસ્ટ ની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ કરશું. માઇકલ ઇઝ બ્લેન્ક યુરોપિયન. માઇકલ છે તે યુરોપિયન છે. હવે યુરોપિયન છે જેનો સ્પેલિંગ વોવેલ ઈ થી સ્ટાર્ટ થાય છે, બટ જેનો ઉચ્ચાર છે તે વોવેલ સ્વર થી થતો નથી, તેથી આપણે યુરોપિયન ની આગળ આર્ટિકલ એન વાપરી શકશું નહીં. યુરોપિયન ની સાથે આપણે એ જ આર્ટિકલ વાપરી શકશું, તો માઇકલ ઇઝ અ યુરોપિયન. સો બાળકો, તમને આર્ટિકલ્સ નો ટોપિક બરાબર રીતે સમજાઈ ગયો હશે ખરું ને? તો હવે તમે આ આખી પીપીટી એકવાર ફરીથી જોઈને યાદ રાખી લેશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડીક વધારે એક્સરસાઇઝ કરીશું. ઓકે.